વાત કરીએ વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી હતી અને જેમાં વડોદરા મ્યુનિસિપલ જે મહાનગરપાલિકા છે તે તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD માટે જે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે, જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયરિંગ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. ત્યારે કરારનો પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક પણ સુપ્રત કરવામાં આવ્યો છે. અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની બધી અસરોના એમાં જ્યારે સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને આ શુદ્ધ પાણી જ્યારે પીવાના લોકોના વપરાશના ઉપયોગમાં આવતું હોય ત્યાં સુધી તો આપણે કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવતા પાણીનો જથ્થો પહોંચી વળી શકાય છે, પણ ચોક્કસ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ શુદ્ધ પાણીનો વપરાશ થતો હોય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની દિશામાં એક પહેલ વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું છે, જેના કારણે જ્યારે સુએજ ટ્રીટેડ વોટર જે હોય છે જે લગભગ આફ્ટર ટ્રીટમેન્ટ એ નદીમાં વહી જતું હોય છે અને પર્યાવરણને પણ ક્યાંક ને ક્યાંક કદાચ નુકસાન કરતું હોઈ શકે છે, ત્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની આજુબાજુ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પ્રોડક્શનના કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના વપરાશમાં જ્યાં પાણીનો ઉપયોગ કરવાનો થતો હોય છે ત્યાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકાય છે, જેના થકી આપણે જે શુદ્ધ પાણીનો જથ્થો છે જે કુદરતી સ્ત્રોતોથી આપણે મેળવી શકીએ છીએ એ જથ્થાનું સ્તર આપણે સાચવી શકીએ છીએ. સાથે સાથે અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ આ કુદરતી જળ સ્ત્રોતોને સાચવવાની અને જે ભૂગર્ભ જળ છે એનું સ્તર જે ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે ત્યારે આપણે પણ આ સ્તર પાણીના સ્તરને બચાવવા અને